नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, तक्षशिला शिक्षण संकुल ऑनलाइन एजुकेशन द्वारा सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। आजे धोरण 8 नी अंदर इंग्लिश सेमेस्टर 2 सेकंड लैंग्वेज एनी अंदर यूनिट नंबर 2 जे आपणे अगाउ पार्ट 1 मां यूनिट नंबर 2 विषे चर्चा करेली अने 25 पेज नंबर सुधी आपणे त्यां सुधी स्वाध्याय पोथीनी अंदर लखाण करेलू छे। तो 25 पेज नंबर नी नीचे एक प्रश्न जे बाकी छे ते आपणे क्लियर करीशुं। पेज नंबर 25 ऊपर मित्रों जोईशुं, आंसर द क्वेश्चन सिलेक्टिंग द करेक्ट ऑप्शन एंड राइट ए बी सी ओर डी इन बॉक्स। एटले के अहींया जे प्रश्न आपेल छे एनी नीचे चार विकल्प छे, ते ए चार विकल्पनी अंदर थी आपणे साचो विकल्प शोधवानो छे। तो क्वेश्चन नंबर 1, द गॉड्स सो द ब्लैंक्स लीव्स ऑफ द बबुल ट्री, जेनी अंदर ऑप्शन में करेक्ट ऑप्शन छे ब्रॉड एंड सॉफ्ट ग्रीन मीन्स के बी। पेज नंबर 26 ऊपर जोईशु मित्रों, एमा क्वेश्चन 2, द गॉड्स आर द गॉड्स एट द लीव्स बिकॉज दे वेर ब्लैंक्स मीन्स के खाली जगह, एनी अंदर चार ऑप्शन आपेल छे, एमाथी टेन्डर एंड टेस्टी जे विकल्प नंबर बी छे ए साचो छे, तो आपणे चौरस बॉक्सनी अंदर साचो विकल्प बी लखीशुं। ત્યારબાદ પેરેગ્રાફ આપેલો છે, જે પેરેગ્રાફને આપણે રીડ કરીશું। પેરેગ્રાફને રીડ કરીએ, ઓ ડિયર બબુલ આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશીઝ બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ, નાવ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ, ટેલ મી વોટ ડુ યુ વિશ, ધ બબુલ સેડ ટુ વન દેવી, નાવ આઈ હેવ લર્ન્ટ ए लेसन, आई डोंट वॉन्ट एनी गोल्डन लीव्स ग्लास लीव्स और ब्रॉड सॉफ्ट लीव्स, आई वॉन्ट टू बी अ रियल बबुल ट्री, प्लीज गिव मी बैक माई लीव्स एंड लॉन्ग वाइट थॉर्न्स, आई विल ऑलवेज बी हैप्पी एंड कंटेंटेड विथ देम, वन देवी गेव इट बैक इट्स स्मॉल ग्रीन लीव्स and thorns, then the bubble tree stood happily in its original evergreen dress forever। અહીંયા પેરેગ્રાફ રીડ કર્યો ત્યારબાદ આપણે એની નીચે જે પ્રશ્ન આપેલ છે એ પ્રશ્ન ઉપરનો પેરેગ્રાફ જે રીડ કરેલ છે એમાંથી જ આપણે એનો આન્સર લખવાનો છે। આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, તો એમાં ક્વેશ્ચન નંબર 1 જોઈશું, વેન ડીડ ધ બબુલ રિયલી બીકમ હેપી એન્ડ કન્ટેન્ટેડ, તો ધ બબુલ રિયલી બીકેમ હેપી એન્ડ કન્ટેન્ટેડ વેન ઇટ ગોટ બેક ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વાઇટ થોર્ન્સ। અહીંયા ક્વેશ્ચન નંબર 1 નો આન્સર પૂરો થાય છે। ક્વેશ્ચન નંબર 2, વોટ વોઝ બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વન દેવી, બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વન દેવી વોઝ ટુ ગીવ બેક ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વાઇટ થોર્ન્સ। ક્વેશ્ચન નંબર 3, ધ બબુલ ટ્રી વિશ્ડ ફોર 3 કાઇન્ડ્સ ઓફ લીવ્સ લિસ્ટ ધેમ, તો એની અંદર આન્સર આવશે ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ એન્ડ બ્રોડ સોફ્ટ લીવ્સ। અહીંયા ક્વેશ્ચન 3 પૂરા થાય છે, ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એ બી સી ઓર ડી ઇન બોક્સ। એટલે કે અહીંયા સેમ રૂલ્સ પ્રમાણે આપણે જોઈ ગયા છે અગાઉ, એવી જ રીતે પ્રશ્ન આપેલ છે એની નીચે ચાર વિકલ્પ છે, તો ચાર વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે ચોરસ બોક્સની અંદર લખીશું। ધ બબુલ વોન્ટેડ ઇટ્સ, એની અંદર આન્સર આવશે
लीव्स एंड लॉन्ग व्हाइट थॉर्न्स, आंसर सी आवशे, माटे आपणे चौरस बॉक्स नी अंदर सी लखीशुं। क्वेश्चन नंबर टू, द बबूल ट्री स्टोर्ड ब्लैंक्स इन इट्स ओरिजिनल ड्रेस, एनी अंदर आंसर आवशे डी, मीन्स के हेप्पीली, तो आपणे चौरस बॉक्स नी अंदर डी लखीशुं। त्यारबाद चूज द करेक्ट ऑप्शन एंड फील इन द ब्लैंक्स, એટલે કે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે, જે આપણને એની નીચે કૌંસમાં બે વર્ડ્સ આપેલા છે, બે વર્ડ્સમાંથી જે સાચો વર્ડ્સ હોય તે આપણે ખાલી જગ્યાની અંદર લખવાનો છે। તો વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ અહીંયા બે ઓપ્શન આપેલા છે કૌંસની અંદર, ડિસઅપિયરેડ એન્ડ અપિયરેડ, તો આપણે એમાં સાચો આન્સર લખીશું ખાલી જગ્યાની અંદર ડિસઅપિયરેડ। અહીંયા ક્વેશ્ચન ટુ એટલે કે બ્લેન્ક્સ ટુ, ખાલી જગ્યા નંબર બે, ધ બબુલ ટ્રી, અહીંયા ખાલી જગ્યા છે ઇટ્સ લીવ્સ, તો કૌંસની અંદર ડિસલાઇક અને લાઇકડ બે આપેલ છે, તો એમાં ડિસલાઇકડ આવશે, તો આપણે ખાલી જગ્યાની અંદર ડિસલાઇકડ લખીશું। ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ, અહીંયા પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ, એટલે કે અહીંયા પ્લાન્ટિંગ એન્ડ પ્લકિંગ એ બંને કૌંસની અંદર ઓપ્શન આપેલ છે, તો એમાંથી પ્લકિંગ આપણે લખીશું જે સાચો આન્સર છે। અહીંયા ક્વેશ્ચન નંબર ફોર, એ મેન સેડ આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી, અહીંયા પ્રથમ ખાલી જગ્યાની અંદર બાય અને સેલ એ બંને કૌંસની અંદર આપેલ છે, તો એમાંથી પ્રથમ ખાલી જગ્યામાં આપણે સેલ લખીશું, ત્યારબાદ ધ લીવ્સ એન્ડ એના પછીની જે ખાલી જગ્યા આપેલ છે એમાં કૌંસની અંદર સેલ અને બાય આપેલ છે, તો ત્યાં આપણે બીજી ખાલી જગ્યામાં બાય લખીશું। પેજ નંબર 27 પર આપણે જોતા ખાલી જગ્યા નંબર 5, ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ ધ લીવ્સ, અહીંયા કૌંસની અંદર એટ્રેક્ટિવ અને અગલી એમ બે ઓપ્શન આપેલ છે, એમાં સાચો આન્સર છે અગલી, તો આપણે અગલી લખીશું। અહીંયા બ્લેન્ક્સ 6, આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ લીવ્સ, સેડ ધ બબુલ ટ્રી, તો અહીંયા આપણે કૌંસની અંદર સોફ્ટ એન્ડ હાર્ડ બે ઓપ્શન આપેલ છે, તો એમાંથી સોફ્ટ ઓપ્શન રાઇટ છે। બ્લેન્ક્સ નંબર 7, નાવ આઈ મસ્ટ હેવ સ્મૂધ ગ્રીન લીવ્સ, ઓનલી દેન આઈ વિલ બી કન્ટેન્ટેડ, સેડ ધ બબુલ ટ્રી, તો અહીંયા ખાલી જગ્યામાં આપણે સાચો આન્સર કન્ટેન્ટેડ લખીશું, કૌંસની અંદર ડિસકન્ટેન્ટેડ એન્ડ કન્ટેન્ટેડ આપેલ છે, એમાંથી સાચો આન્સર છે કન્ટેન્ટેડ। અહીંયા બ્લેન્ક્સ નંબર 8, ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ, અહીંયા ખાલી જગ્યાની અંદર સ્ટ્રેટ આન્સર આવશે, જે આપણે કૌંસની અંદર સ્ટ્રેટ એન્ડ ક્રૂકડ આપેલ છે, એમાંથી સ્ટ્રેટ એ રાઇટ આન્સર છે। બ્લેન્ક નંબર 9, ધ બબુલ ટ્રી લુકડ સેડલી એટ ઇટ્સ લીવ્સ એન્ડ થોર્ન્સ, અહીંયા હેપીલી એન્ડ સેડલી બે કૌંસની અંદર આપેલ છે, એમાંથી સેડલી એ આપણો રાઇટ આન્સર બનશે, તો આપણે ખાલી જગ્યા નંબર 9ની અંદર સેડલી લખીશું। વિદ્યાર્થી મિત્રો, ધ બબુલ ટ્રી વેપ્ટ લાઉડલી, અહીંયા કૌંસની અંદર સોફ્ટલી એન્ડ લાઉડલી બે ઓપ્શન આપેલ છે, એમાંથી લાઉડલી એ આપણો સાચો આન્સર બનશે। અહીંયા 11મા નંબરની ખાલી જગ્યા એટલે કે 11મા નંબરની બ્લેન્ક્સ જોતા, ધ ક્રુઅલ સ્ટ્રોંગ વાઇન્ડ કાન્ટ બ્રેક ધેમ નાવ, તો અહીંયા ક્રુઅલ એ આપણો રાઇટ આન્સર બનશે, જે આપણે ક્રુઅલ લખીશું। ત્યારબાદ રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન, એટલે કે કોણ કહે છે અને કોણ સાંભળે છે, એ આપણે અહીંયા ખાલી જગ્યાની અંદર લખવાનું છે, જે હુ સેડ એટલે કે કોણ કહે છે એન્ડ હુ લિસન્ડ એટલે કે કોણ સાંભળે છે, એટલે કે કોણ બોલે છે અને કોણ સાંભળે છે વાક્ય, એ આપણે એની અંદર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા
क्वेश्चन नंबर वन, वेर आर योर गोल्डन लीव्स? तो अहीं वन देवी बोले छे, એટલે કે વન દેવી કહે છે અને બબુલ ટ્રીઝ સાંભળે છે. તો અહીંયા પ્રથમ વન દેવી આવશે, ત્યારબાદ હુ લિસનમાં બબુલ ટ્રી આવશે. ક્વેશ્ચન નંબર ટુ, યુ લુક વેરી અપસેટ. તો અહીંયા હુ સેડ એ ખાલી જગ્યાની અંદર વન દેવી આવશે, હુ લિસન એની અંદર બબુલ ટ્રી આવશે. ખાલી જગ્યા નંબર ત્રણ, એટલે કે ક્વેશ્ચન નંબર ત્રણ, I will sell the leaves and buy things for my family. તો એની અંદર હુ સેડની અંદર એ મેન અને હુ લિસનની અંદર બબુલ ટ્રી આપણો આન્સર આવશે. ક્વેશ્ચન નંબર ફોર, I think you have excellent leaves. એની અંદર હુ સેડમાં, એટલે કે ફોર નંબરના ક્વેશ્ચનમાં હુ સેડની અંદર વન દેવી આવશે અને હુ લિસનની અંદર બબુલ ટ્રીઝ આવશે. ક્વેશ્ચન નંબર ફાઇવ, બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. અહીંયા હુ સેડની અંદર બબુલ ટ્રી આવશે અને હુ લિસનની અંદર વન દેવી આવશે. ક્વેશ્ચન નંબર સિક્સ, સોરી બટ આઈ ફીલ દેટ ઇટ મે બી રિસ્કી. અહીંયા હુ સેડની અંદર વન દેવી આવશે અને હુ લિસનની અંદર બબુલ ટ્રી આવશે. ક્વેશ્ચન નંબર સેવન, વી આર વેરી હંગ્રી, વી વિલ ઇટ ધેમ ઓલ. અહીંયા હુ સેડની અંદર ગોડ્સ અને હુ લિસનની અંદર બબુલ ટ્રી આવશે. ક્વેશ્ચન નંબર એઇટ, ઓલ રાઈટ એઝ યુ વિશ. અહીંયા હુ સેડ એટલે કે કોણ કહે છે એમાં વન દેવી આવશે અને હુ લિસન કોણ સાંભળે છે એમાં બબુલ ટ્રી આવશે. ક્વેશ્ચન નંબર નાઇન, યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. એમાં હુ સેડની અંદર ગોડ્સ એટલે કે કોણ કહે છે એમાં ગોડ્સ આવશે ખાલી જગ્યાની અંદર જે આપણે લખીશું અને હુ લિસન્ડ કોણ સાંભળે છે એમાં બબુલ ટ્રી આવશે જે આપણે ખાલી જગ્યાની અંદર લખીશું. અહીંયા ક્વેશ્ચન નંબર ટેન, નાવ આઈ હેવ લર્ન્ટ એ લેસન. એમાં હુ સેડની અંદર કોણ કહે છે એમાં બબુલ ટ્રી આવશે અને હુ લિસન એની અંદર વન દેવી આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે કમ્પ્લીટ ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ, એટલે કે અહીંયા કૌંસની અંદર અનેક શબ્દો આપેલા છે એ શબ્દોમાંથી આપણે નીચે જે ખાલી જગ્યા આપેલ છે તો એ કૌંસની અંદરથી શબ્દો પસંદ કરીને આપણે રાઇટ આન્સર લખવાનો છે. તો આપણે પ્રથમ તો બ્રેકેટની અંદર જે વર્ડ્સ આપેલ છે એને રીડ કરીશું. ડોન્ટ વી, આરન્ટ વી, કાન્ટ હી, કેન હી, વોઝન્ટ શી, ડુ દે, ડોન્ટ યુ, ઇઝ ઇટ, આર દે, વિલ હી, ડીડન્ટ હી, ઇઝન્ટ ઇટ, ડીડ હી, વોઝન્ટ ઇટ, વેર દે, ડઝન્ટ શી, વોઝ શી, ડઝન્ટ ઇટ, ડીડન્ટ વી, ડોન્ટ દે, ડુ યુ. અહીંયા બ્લેન્ક્સની અંદર એટલે કે કૌંસની અંદર બ્રેકેટની અંદર જે આપણે વર્ડ્સ આપેલા હતા એ વર્ડ્સને આપણે રીડ કર્યા. અહીંયા મિત્રો જોઈએ એક્ઝામ્પલ, વી પ્લાન્ડ ટુ વિઝિટ ધ ઝૂ, ડીડન્ટ વી. હવે અહીંયા જે ડીડન્ટ વી જે જવાબ આવ્યો છે એ આપણે કઈ રીતે મૂકીશું? તો આપણે અગાઉ ટેન્સ શીખી ગયા છે, ટેન્સની અંદર અહીંયા વી કરતા છે, ત્યારબાદ પ્લાન્ડ એ ભૂતકાળનું રૂપ છે, તો ભૂતકાળની અંદર જ્યારે પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે સહાયક કારક ક્રિયાપદ તરીકે શેનો યુઝ કરીએ છીએ? ડીડનો. તો અહીંયા વાક્ય કેવું છે? પ્રથમ વી પ્લાન્ડ ટુ વિઝિટ ધ ઝૂ, એ વાક્ય હકાર છે, તો માટે આપણે આન્સરની અંદર શું લખીશું? નકાર. જો વાક્ય નકાર આપેલું હોય તો આન્સરની અંદર શું લખીશું? હકાર. તો અહીંયા ડીડ નોટનું શોર્ટ ફોર્મ થાય ડીડન્ટ, અને ત્યારબાદ અહીંયા વી આપેલું છે આપણને, તો અહીંયા ડીડન્ટ વી આપણે લખીશું જે આપણને એક્ઝામ્પલ તરીકે આપેલું છે. હવે આપણે ક્વેશ્ચન જોઈએ, એટલે કે મીન્સ બ્લેન્ક્સ જોઈએ, ખાલી જગ્યા જોઈએ. તો યુ લાઇક ધીસ ડ્રેસ, અહીંયા યુ લાઇક ધીસ ડ્રેસ એ આપણને પ્રથમ તો ખબર પડવી જોઈએ કે આ સેન્ટેન્સ કયા ટેન્સનો છે. અહીંયા લાઇક છે એ મૂળ રૂપ છે, યુ એટલે કે આઈ વી યુ દે હોય સાદા વર્તમાનકાળની અંદર તો ક્રિયાપદનું કયું રૂપ આવે છે? મૂળ રૂપ. તો આપણે સાદા વર્તમાનકાળની અંદર પ્રશ્નાર્થ કે નકાર બનાવવા માટે ડુ કે ડઝનો આપણે યુઝ કરીએ છીએ.
તો અહીંયા ઓલરેડી વાક્ય કેવું આપેલું છે? હકાર. યુ લાઈક ધીસ ડ્રેસ, એટલે કે અહીંયા હકાર વાક્ય આપેલું છે. માટે આપણે અહીંયા ક્વેશ્ચન ટેગ, જેને ટોપિક કહી શકાય આમ તો, તો અહીંયા આપણે ખાલી જગ્યાની અંદર શું લખીશું? ડોન્ટ, પછી અહીંયા યુ લખીશું. કેમ અહીંયા ડોન્ટ આવ્યું? તો જ્યારે બી કરતા આઈ, વી, યુ, દે હોય ત્યારે આપણે સાદા વર્તમાન કાળની અંદર ડૂનો યુઝ કરીએ છીએ. માટે અહીંયા યુ કરતા છે, માટે આપણે શું મૂકીશું? ડોન્ટ. જો હી, સી, ઇટ હોય તો આપણે શું મૂકી શકત? ડઝન્ટ. તો માટે ખાસ ધ્યાન રાખજો કે જે આપણે અહીંયા સમજાવેલું છે. ક્વેશ્ચન નંબર ટુ, રાજ વ્રોટ એ પોએમ. તો અહીંયા વ્રોટ, અહીંયા તમને વ્રોટ ક્રિયાપદ ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે આ ટેન્સ કયા ટેન્સનું વાક્ય છે. તો અહીંયા વ્રોટ એ ભૂતકાળનું રૂપ છે. તો ભૂતકાળનું રૂપ હોય તો આપણને ઇઝીલી ખબર પડી જાય કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. તો સાદા ભૂતકાળમાં આપણે પ્રશ્નાર્થ યા નકાર બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ તરીકે શેનો યુઝ કરીએ છીએ? ડીડનો. તો અહીંયા વાક્ય ઓલરેડી કેવું આપેલું છે? રાજ વ્રોટ એ પોએમ, એટલે કે હકાર વાક્ય આપેલું છે, જે આપણે ક્વેશ્ચન ટેગની અંદર શું બનાવી દઈશું? ડીડ નોટ, એનું શોર્ટ ફોર્મ શું થાય? ડીડન્ટ. અહીંયા યુ છે તો અહીંયા અહીંયા યુ મિત્રો ના આવે, અહીંયા રાજ છે એટલે હી આવશે. એટલે પ્લીઝ એટલું ધ્યાન રાખજો, અહીંયા રાજ એ હીની અંદર આવે, માટે ડીડન્ટ હી કરીશું આપણે. અહીંયા ક્વેશ્ચન નંબર થ્રી જોઈએ. નિશા લાઇક્સ ડાન્સિંગ. અહીંયા લાઇક્સ એટલે કે કોઈ પણ ક્રિયાપદને અહીંયા ઈએસ અથવા એસ પ્રત્યે લાગે તો વાક્ય કયા ટેન્સનું બની જાય છે? સાદા વર્તમાન કાળનું. એ બી ક્યારે એસ કે ઈએસ લાગે? જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે. અહીંયા નિશા એ ત્રીજો પુરુષ એક વચન છે, મીન્સ કે સી. આપણે નિશાની જગ્યાએ સી બી મૂકી શકીએ. તો ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે એસ કે ઈએસ પ્રત્યે લાગે ત્યારે કયો ટેન્સ બને છે? સાદો વર્તમાન કાળ. તો મિત્રો અહીંયા સાદો વર્તમાન કાળ હોય અને અહીંયા ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઇટ આવે તો અહીંયા જ્યારે ક્વેશ્ચન ટેગની અંદર નકાર બનાવવો હોય ત્યારે આપણે ડઝ નોટનો યુઝ કરીએ છીએ. તો ડઝ નોટને આપણે શોર્ટ ફોર્મમાં ડઝન્ટ લખીશું અને ત્યારબાદ નિશા એ સી કહેવાય, એટલે કે સ્ત્રીવાચક નામ માટે આપણે સર્વનામ સી મૂકી શકીએ. તો અહીંયા ડઝન્ટ સી આવશે. પેજ નંબર 28 ઉપર આપણે જોઈશું, જેની અંદર ક્વેશ્ચન નંબર 4, દે ડુ નોટ લાઈક ક્રિકેટ. અહીંયા આન્સર આવશે ડુ દે, જે આપણને અહીંયા નકાર વાક્ય આપેલું છે ડુ નોટ, એટલે આપણે અહીંયા શું હકાર મૂકીશું, એટલે કે ડુ દે. અહીંયા વાક્ય કેવું છે? સાદા વર્તમાન કાળનું. એ આપણને ક્યાંથી ખબર પડી જાય? અહીંયા ડુ આપેલ છે ત્યાંથી જ આપણને ખબર પડી જાય. તો અહીંયા ડુ તો ડુ નો ડુ, એન્ડ દે તો દે નું દે. અહીંયા વાક્ય કેવું છે? નકાર. તો આપણે ક્વેશ્ચન ટેગ કેવું બનાવીશું? હકાર. અહીંયા ક્વેશ્ચન નંબર 5, ઇટ ઇઝ ક્વાઇટ કોલ્ડ હિયર. તો અહીંયા વાક્ય કેવું છે? હકાર. તો અહીંયા શું આવશે? ઇઝન્ટ શી. ઇઝ નોટ નું શોર્ટ ફોર્મ આપણે શું મૂકીશું? ઇઝન્ટ ઇટ. અહીંયા ક્વેશ્ચન નંબર 6, અંકિત ડીડ નોટ રન ફાસ્ટ. અહીંયા વાક્ય કેવું આવી ગયું? નકાર. તો આપણે એને ક્વેશ્ચન ટેગમાં હકારમાં ફેરવીશું, જે ડીડ હી તરીકે આવશે. અહીંયા વાક્ય કેવું છે? સાદા ભૂતકાળનું. તો માટે અહીંયા સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડનો યુઝ થાય છે, માટે ડીડ હી. અહીંયા અંકિત એ પુરુષ છે, માટે આપણે એના માટે હી સર્વનામ અથવા કર્તા મૂકીશું. અહીંયા ક્વેશ્ચન નંબર 7, ધ એલિફન્ટ ઇટ્સ બનાનાઝ. તો અહીંયા વાક્ય કેવું છે? સાદા વર્તમાન કાળનું. સાદા વર્તમાન કાળમાં ડુ કે ડઝનો યુઝ થાય છે. અહીંયા એલિફન્ટ એ ઇટ તરીકે આવે, માટે આપણે ડઝન્ટ ઇટ, અહીંયા હકાર વાક્ય આપેલું છે એટલે અહીંયા આપણે ક્વેશ્ચન ટેગની અંદર ડઝન્ટ ઇટ મૂકીશું. ક્વેશ્ચન નંબર 8, દે આર નોટ હેપી. તો અહીંયા આન્સર આવશે આર દે. ક્વેશ્ચન નંબર 9, ધીસ વોઝ યોર પેન. તો અહીંયા વોઝન્ટ ઇટ, અહીંયા વોઝ એટલે કે ધીસ વોઝ યોર પેન, અહીંયા હકાર વાક્ય આપેલું છે તો અહીંયા વોઝ નોટનું શોર્ટ ફોર્મ વોઝન્ટ થશે. ત્યારબાદ અહીંયા પેન એ ઇટમાં આવે એટલે કે અહીંયા ઇટ થશે. વી પ્લે એવરી ડે. તો અહીંયા ડોન્ટ વી આપણો આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 11, દિશા વોઝ એબસન્ટ યસ્ટરડે. તો અહીંયા ડુ યુ જે અહીંયા આન્સર આવશે.
बाबा एंड अमन लाइक्स फूटबॉल, तो अहीं इज इट आपणो आंसर आवशे। क्वेश्चन नंबर 13, यू डू नॉट लाइव हियर, तो डोंट वी, अहीं आपणो आंसर आवशे। दिस क्लासरूम इज नॉट क्लीन, तो अहीं आंसर आवशे वेर, दे, जे आपणे कंसनी अंदर આગળ બ્રેકેટની અંદર આપેલું છે એમાંથી આપણે પસંદ કરવાના છે, પરંતુ આપણે સમજી વિચારીને પસંદ કરીશું જે મેં અગાઉ સમજાવ્યા છે એ પ્રમાણે। વી આર લેટ, અહીંયા મિત્રો શું આવશે, ડોન્ટ વી આવશે, કારણ કે અહીંયા વાક્ય કેવું છે વર્તમાનનું। તો ધ બોયઝ વેર નોટ ઇન ધ ક્લાસ, અહીંયા શું આવશે વેર દે, કારણ કે અહીંયા બોયઝ એ બહુવચન છે તો બહુવચન માટે આપણે દે નો યુઝ કરીશું। હમીદ કેન ડ્રાઈવ અ સ્કૂટર, અહીંયા કેન એ મોડલ ઓક્ઝિલરી તરીકે વપરાયેલું છે એટલે અહીંયા વાક્ય હકાર છે, તો અહીંયા કાન્ટ કેન નોટનું શોર્ટ ફોર્મ શું થશે, કાન્ટ, અને હમીદ એ ત્રીજો પુરુષ એકવચન હોવાના કારણે હી। ફાધર વિલ નોટ હેલ્પ યુ, તો અહીંયા વિલ હી આપણો આન્સર આવશે। દિવ્યા વોઝ નોટ ગોઈંગ હોમ, તો અહીંયા વોઝ સી આપણો આન્સર આવશે, દિવ્યા ત્રીજો પુરુષ એકવચન છે માટે અહીંયા સી આવશે, ત્યારબાદ અહીંયા વોઝ, એટલે કે વોઝ સી આપણો કરેક્ટ આન્સર થશે। ક્વેશ્ચન નંબર 20, ક્રિષ્ના કેનોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ, તો અહીંયા વાક્ય ઓલરેડી નકાર આપેલું છે માટે આપણે હકારમાં ફેરવીશું અને કેન સી મૂકીશું। તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે સ્વાધ્યાય પોથીની અંદર શીખ્યા એ સ્વાધ્યાય પોથીમાં આપણે એ દરેક વસ્તુ મેં જે સમજાવી છે એ તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખવાનો છે। જે અત્યાર સુધી આપણે ભણી ચૂકેલા છે એ આપણે ઓલરેડી સ્વાધ્યાય પોથીની અંદર લખીશું,